મારું નામ નીરુબેન કિશોરસિંહ વાઘેલા છે. મારી ઉંમર 52 વર્ષ છે. રહેવાનું મારે અમદાવાદ રાણીપમાં રહેવાનું છે. મારું વતન કોડા. કોડા મારી સાસરી છે. મને કમરનો દુખાવો બહુ જ થતો હતો અને આખો પગ દુખતો હતો એના લીધે. કમરમાંથી એ પગ બહુ દુખતો હતો અને પાટતો હતો. મને સવારમાં ઉઠવું ત્યારે બહુ જ તકલીફ પડતી હતી. સવારમાં ઉઠવું એટલે હું 2-3 ડગલા ચાલું, પછી થોડીક વાર બેસું, પછી મને બહુ જ રોટલી ના થાય, બહુ ઊભું ના રહેવાય, બેસી જવું પડે. અમારી સોસાયટીમાંથી ખબર પડી. એ બેનનું નામ ભગીબેન હતું, ભગીબેન પટેલ છે. એમને મને વાત કરી કે તમે લીવી હોસ્પિટલમાં બતાવી જુઓ એમ. અમે હોસ્પિટલ ગયા ત્યારે બધો સ્ટાફ સારો છે, સ્ટાફ વાળા બધા સારા છે, હિતેશભાઈ બેન સારા છે, એમને બધો રિસ્પોન્સ સારો આપ્યો અમને બધાએ. એમનો સ્ટાફ બધો જ સારો છે અને સાહેબ પણ સારા છે. અમને બધું સમજાવ્યું એમને કે તમારે ઓપરેશન કરશો તો તમને સારું થશે એમ. હા, ડર તો લાગે જ ને, ઓપરેશન સાંભળીને ઘણો ડર લાગ્યો હતો મને. મને તકલીફ જ એટલી હતી એટલે પછી મારે નક્કી કરવું જ પડ્યું કે ના, મારે ઓપરેશન જ કરાવવું છે એમ. સ્ટાફ બધો જ સારો છે તઈનો, બધા જ સારા છે અને અમને સારો રિસ્પોન્સ આપ્યો અને સારી બધી સગવડ આપી એમને. મને 6 મહિના પછી લાગ્યું કે મેં ઓપરેશન નથી કરાવ્યું. તો લગીન તો મને એવું જ હતું કે કમરમાં પાછળ ભારે ભારે લાગતું હતું, પણ 6 મહિના થયા પછી મને અત્યારે ખબર નથી પડતી કે મેં ઓપરેશન કરાવ્યું એમ. મને અત્યારે ઘણું સારું છે અને હું બધી એક્ટિવિટી કરી શકું છું, ચાલી શકું છું, ફરી શકું છું અને પહેલાં નહોતું થતું એ બધું કામ હું કરી શકું છું. નીચે બેસી શકું છું, બધું જ કરી શકું છું. અત્યારે ઘરકામ તો હું પોતું નથી કરતી, વાસણ ઘસું છું, એવું બધું કરું છું. નાનું મોટું સામાન ઉંચકું છું, ડોલ પાણીની ઉંચકું છું, પણ મને કોઈ પ્રોબ્લેમ નથી. સીડી ચડું છું, પલટી વાળીને બેસી શકું છું. પહેલાં મને બહુ જ તકલીફ હતી, પહેલાં હું ચાલી શકતી નહોતી, ડોલ પકડી નથી શકતી. અત્યારે મને ઘણું સારું છે, હું બધું કામ કરી શકું છું. મારા જેવી કોઈને તકલીફ હોય તો હું એવો જવાબ આપું છું કે ઓપરેશન બેસ્ટ છે અને ઓપરેશન કરાવવું જ જોઈએ, જેનાથી કાયમી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય આપણું. અને મને ઘણું સારું છે ઓપરેશન કરાયા પછી. ના, મારું તો એવું માનવું નથી, સારું છે ઓપરેશન કરાયા પછી. ને ઓપરેશન તકલીફ હોય તો ઓપરેશન કરાવવું જ જોઈએ, કાયમી શાંતિ થઈ જાય. હું હિતેશભાઈ સાહેબનો ધન્યવાદ માનું છું, બધો સ્ટાફનો ધન્યવાદ માનું છું. હું એટલું સારું થઈ ગયું છે મને. નાવ આઈ એમ લીવ વેલ.